સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની મોટી જાહેરાત બાવીસ જાન્યુઆરીએ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે રામ મંદિર પ્રતિષ્ઠાને લઈને કેન્દ્રનો નિર્ણય કેન્દ્રીય કર્મચારીઓને અડધા દિવસની રજા બપોરે અઢી વાગ્યા બાદ ખુલશે કેન્દ્રીય કચેરીઓ તો કેન્દ્ર સરકારે આ મોટી જાહેરાત કરી છે તો આગામી બાવીસ તારીખે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે આવેલ પૌરાણિક બસો દસ વર્ષ જૂના રામ મંદિરમાં પણ રામોત્સવની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે નર્મદાના રાજપીપળામાં બસો દસ વર્ષ જૂનું ભગવાન રામનું બાલ સ્વરૂપ ધરાવતું પૌરાણિક મંદિર આવેલું છે આ મંદિરમાં બારે માસ ધાર્મિક તહેવારો તો ઉજવાય છે પરંતુ રામ રામનવમીએ અહીં અનોખો પ્રસંગ ઉજવાય છે ત્યારે આગામી બાવીસ તારીખે અયોધ્યામાં જે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તે અનુસંધાને અહીના પણ પૌરાણિક મંદિરમાં તૈયારીઓ કરાઈ રહી છે ભગવાન શ્રી રામને નવા વાઘા અર્પણ કરાઈ રહ્યા છે તો અહીં આ મંદિરની આજુબાજુમાં વસતા તમામ ધાર્મિક જનોની લાગણી પણ ખૂબ જ વધી ગઈ છે મંદિરમાં દરરોજ આરતી કથા અને રામધૂનની સાથે સાફ સફાઈને પણ ખૂબ જ અગત્યતા આપવામાં આવી રહી છે અમે સૌ અને વિસાવા ઘણા તમામ અમારા નાગરિકો દ્વારા મંદિરને કલર કામ કર્યું છે કલર કામ કરી મંદિરને અને આરતીનું આયોજન કરેલું છે ગાંધીનગર બાલિકા દિવસની વિધાનસભામાં થશે અનોખી ઉજવણી ચોવીસ જાન્યુઆરી યોજાશે મોક વિધાનસભા મહિલા નેતૃત્વ વધારવાના ઉદ્દેશથી યોજાશે કાર્યક્રમ

સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં મુખ્યમંત્રીને ભેટ સોગાદમાં મળેલી ચીજ ચીજવસ્તુઓનું હરાજી પ્રદર્શન રાખવામાં આવ્યું છે આ પ્રદર્શન ડેપ્યુટી કલેક્ટર પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે યોજવામાં આવ્યું છે બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ સુધીમાં મળેલી ભેટ સોગાદનું ઓક્શન કરવામાં આવે છે આ પ્રદર્શન ત્રણ દિવસ સુધી શરૂ રહેશે જેમાં આઠસોથી વધુ વસ્તુઓનું વેચાણ થશે હરાજી પ્રદર્શનમાં રૂપિયા પચીસ થી શરૂ થઈને એક લાખ થી વધુની કિંમતની વસ્તુનું વેચાણ કરવામાં આવે છે દર બે વર્ષે આ પ્રકારના હરાજી પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે આ પ્રદર્શન દર બે વર્ષે યોજવામાં આવેલ છે આ વખતે બે હજાર વીસથી થી બે હજાર બાવીસ સુધી જેટલા સામાન વસ્તુઓ મળ્યા હતા એને અમે પ્રદર્શન રાખી રહ્યા છે અને ત્રણ દિવસથી આ પ્રદર્શન ચાલુ રહેશે ને મેક્સિમમ પચીસ લાખ સુધી અહીંયા સામાન છે અને આઠસો પચાસ જેટલા વસ્તુઓ અહીંયા ઉપસ્થિત છે અત્યારે